विद्यार्थी मित्रों અને મારા સાથી શિક્ષક મિત્રો નમસ્કાર. લંગ કેપેસિટીઝ અંગેના આ પ્રેઝન્ટેશન લેક્ચરમાં હું આપ સૌ લોકોનું સ્વાગત કરું છું. લેક્ચરની શરૂઆત કરીએ એના પહેલાં સૌથી પહેલાં શીર્ષક એટલે કે આજનું આપણું જે ટાઇટલ છે એના વિશે વાત કરીએ. લંગ કેપેસિટીઝ અથવા તો આને રેસ્પાઇરેટરી કેપેસિટીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ગુજરાતીમાં જો આનું આપણે અનુવાદ કરીએ, ભાષાંતર કરીએ, તો ફેફસાની ક્ષમતાઓ અથવા તો શ્વસન ક્ષમતાઓ એવું આપણે અનુવાદ કરી શકીએ. પણ હાલ પૂરતું આપણે જે અંગ્રેજી નામ છે એનાથી જ કામ ચલાવી લઈએ છીએ આ લેક્ચર પૂરતું. હવે જે લંગ કેપેસિટી જે છે, લંગ કેપેસિટી શું છે? તો જુઓ, આપણે જે લેક્ચર લીધો હતો પહેલાં લંગ વોલ્યુમ અંગેનો, તો જે અલગ અલગ જે લંગ વોલ્યુમ્સ હોય છે, જુદી જુદી જે લંગ વોલ્યુમ્સ પાછળના લેક્ચરમાં આપણે વાત કરી, તો એ જે લંગ વોલ્યુમ્સ જે છે અલગ અલગ, એમનું કોમ્બિનેશન એટલે એમનો જે સરવાળો જે છે, અલગ અલગ લંગ વોલ્યુમ્સ છે એનો આપણે સરવાળો કરીએ તો આપણને જુદી જુદી લંગ કેપેસિટી જે છે એમના મૂલ્ય આપણને મળતા હોય છે. હવે પહેલી જે લંગ કેપેસિટી છે એને ઇન્સ્પાઇરેટરી કેપેસિટી, જેને આપણે ટૂંકમાં આઈસી તરીકે ઓળખીશું. તો આ જે ઇન્સ્પાઇરેટરી જે કેપેસિટી છે એ શું છે? તો એ છે ટાઇડલ વોલ્યુમ અને ઇન્સ્પાઇરેટરી રિઝર્વ વોલ્યુમ એનો સરવાળો. હવે ટાઇડલ વોલ્યુમ જે છે એ આપણને ખ્યાલ છે એ હોય છે 500 ml, અને ઇન્સ્પાઇરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે અહીંયા આપ જોશો આ જે ટેબલ છે એમાં પુરુષોની વાત કરીએ તો 500 ml, અને IRV જે છે એ છે 3100 ml, એટલે કુલ જે મૂલ્ય છે આપણને 3600 ml પુરુષોમાં આઈસીની કિંમત. અને સ્ત્રીઓની વાત કરીએ તો સ્ત્રીઓમાં ટાઇડલ વોલ્યુમ 500 ml, અને જે ઇન્સ્પાઇરેટરી રિઝર્વ વોલ્યુમ છે એ છે 1900 ml. એટલે સરવાળો કરતાં આપણને જે મૂલ્ય મળશે એ છે 2400 ml. બરાબર, એટલે ટૂંકમાં કહીએ તો આઈસી જે છે એમનું પુરુષોમાં જે કિંમત છે એ 3600 ml, અને સ્ત્રીઓમાં આ જે કિંમત છે આઈસીની એ 2400 ml. અને આઈસી જે છે, આઈસીનું આપ જોશો તો અહીંયા આ જે છે ટેબલ એમાં અહીંયા તમે જોશો તો દેખો, પુરુષોમાં 3600 ml, સ્ત્રીઓમાં 2400 ml, અને ફોર્મ્યુલા જે છે સૂત્ર તો IC બરાબર TV પ્લસ IRV. હવે બીજો જે મુદ્દો છે એના પર આપણે આવીએ એના પછીના. હવે આ મુદ્દામાં આપણે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી અંગે વાત કરીએ છીએ, જેને ટૂંકમાં FRC તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે FRC જે છે એ છે રેસિડ્યુઅલ વોલ્યુમ અને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ એનો સરવાળો. અહીંયા તમે જોશો દાખલા તરીકે આ જે ટેબલ છે આ રીતે આ છે રેસિડ્યુઅલ વોલ્યુમ અને આ જે છે એ છે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. તો અહીંયા પુરુષોમાં 1200 અને અહીંયા 1200, એટલે FRC જે છે એનું મૂલ્ય અહીંયા જોશો આપ તો ફંક્શનલ રેસિડલ વોલ્યુમ FRC પુરુષોમાં આ કિંમત કેટલી મળશે? 1200 વત્તા 1200 2400 મળે, અને સ્ત્રીઓમાં 700 વત્તા 1100, એટલે સ્ત્રીઓમાં કેટલી મળે? FRCની કિંમત 1800 ml મળે. અને FRCનું સૂત્ર શું છે? FRC બરાબર શું થાય? ERV વત્તા RV. બરાબર. હવે ચોથો જે મુદ્દો છે વાઇટલ કેપેસિટી. હવે આપણે વાઇટલ કેપેસિટી વિશે વાત કરીએ તો વાઇટલ કેપેસિટી શું છે? ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, ટાઇડલ વોલ્યુમ અને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ આ ત્રણેનો સરવાળો. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, ટાઇડલ વોલ્યુમ અને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, અને જો સરવાળો આપણે કરીએ આ ત્રણેય કિંમતોનો તો આનું મૂલ્ય કેટલું મળે છે? પુરુષો જે છે પુરુષોમાં 4800 ml અને સ્ત્રીઓમાં 3100 ml.
દાખલા તરીકે વાઇટલ કેપેસિટર માટે તમે અહીંયા જોશો, બરાબર, વાઇટલ કેપેસિટી માટે આપણે અહીંયા જોઈએ તો અહીંયા ફોર્મ્યુલા આ પ્રમાણે છે, વીસી ઇઝ ઇક્વલ ટુ ટીવી પ્લસ આઈઆરવી પ્લસ ઈઆરવી. તો અહીંયા તમે બધી કિંમતો મૂકો તો અહીંયા આ થઈ ગઈ ટાઇડલ વોલ્યુમ, પછી આઈઆરવી 3100 ml અને ERV જે છે 3200, એટલે 3500 + 3100 એટલે 3600 × 1200 એટલે કેટલા થયા 4800 થયા. અને સ્ત્રીઓની વાત કરીએ તો 500 × 1900 એટલે 2400 × 700 એટલે શું થાય 3100 ml થાય સ્ત્રીઓમાં. વીસીની કિંમત એમ છે આમાં. તો ચોથામાં આપણે વીસી અંગે વાત કરી, આ જે છે એનું સૂત્ર છે વાઇટલ કેપેસિટી અંગેનું. હવે આપણે ટોટલ લંગ કેપેસિટી, ફેફસાની કુલ ક્ષમતા કેટલી છે એની વિશે વાત કરીએ. તો વાઇટલ કેપેસિટી અને જે રેઝાઇડલ વોલ્યુમ છે એનો સરવાળો, વાઇટલ કેપેસિટી હોય છે 4800 ml અને રેઝાઇડલ જે વોલ્યુમ છે એ છે 1200 ml, એટલે 4800 × 1200 એટલે કેટલું થાય, પુરુષોમાં 6000 ml થાય. અને સ્ત્રીઓમાં વાત કરીએ તો સ્ત્રીઓના સંદર્ભમાં વાઇટલ કેપેસિટી 3100 ml અને રેઝાઇડલ જે વોલ્યુમ છે એ 1100 ml, એટલે 3100 + 1100 એટલે કેટલું થાય 4200 ml થાય, બરાબર. તો હવે એ જ રીતે અહીંયા તમે ટેબલ જોશો, આ જે ટેબલ છે ટોટલ લંગ કેપેસિટી અને સૂત્ર જોઈએ આપણે TLCનું, તો TLC ઇઝ ઇક્વલ ટુ શું થાય TV પ્લસ IRV પ્લસ ERV પ્લસ RV અને બધા જે મૂલ્ય છે અહીંયા લખેલા જ છે, અહીંયા તમે જોશો આ બધા. અને આનો આપણે સરવાળો કરીએ તો આ જે મૂલ્ય છે આપણને કેટલું મળતું હોય 6000, અને સ્ત્રીઓમાં એ જ રીતે જો ટોટલ કરવામાં આવે તો એ છે 4200 ml, બરાબર કે નહીં એમ કહેવા માંગે છે. ચલો, તો ટોટલ લંગ કેપેસિટીની વાત કરી. હવે છેલ્લે બીજા બે મુદ્દા છે એની આપણે ચર્ચા કરી લઈએ. એટલે આપણો લેક્ચર જે છે પૂર્ણ થાય, બે મુદ્દાની ચર્ચા જે બાકી છે એ કરી લઈએ છીએ. હવે જુઓ આ જે છે છઠ્ઠા નંબરનો મુદ્દો. હવે આમાં આ મુદ્દામાં શું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે છે એમના જે ફેફસા જે છે એ બરાબર કામ કરે છે કે નહીં એ કઈ રીતે જાણીએ આપણે. તો જે લંગ વોલ્યુમ છે અને જે લંગ કેપેસિટી છે એની કિંમતથી તો આપણે જાણી શકીએ છીએ સ્પાયરોમીટરનો યુઝ કરીને, સ્પાયરોગ્રામ જે છે એ કાઢીને. પણ તે ઉપરાંત પણ બીજી પણ એક બે પદ્ધતિ છે જેનાથી આપણે વ્યક્તિના ફેફસા બરાબર કામ કરે છે કે નહીં એ આપણે જાણી શકીએ છીએ. તો આમાં શું કરવામાં આવે કે દર મિનિટે પ્રત્યેક મિનિટે ફેફસામાંથી કેટલી જે હવા છે એ આવન જાવન કરે છે, પ્રત્યેક મિનિટે કેટલી હવા ફેફસામાં દાખલ થાય છે અને પ્રત્યેક મિનિટે ફેફસામાંથી કેટલી હવા બહાર નીકળે છે એને આધારે વ્યક્તિના ફેફસા બરાબર કામ કરે છે કે નહીં એ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે અહીંયા આપણે મિનિટ વેન્ટિલેશન વિશે વાત કરીએ છીએ. મિનિટ વેન્ટિલેશન શું છે? હવે જો પહેલાં મિનિટ વેન્ટિલેશન જે છે એનો જે સિમ્બોલ છે સંકેત, એ સંકેત આ પ્રમાણેનો છે V અને ઉપર ડોટ કરીએ છીએ આ રીતે. તો આ મિનિટ વેન્ટિલેશનનો સંકેત છે. અને મિનિટ વેન્ટિલેશન જે છે એ શું છે? તો જો તમે અહીંયા લખેલ છે, હવે જુઓ 500 ml પહેલા સમજીએ. 500 ml શું છે? 500 ml ટાઇડલ વોલ્યુમ છે. ટાઇડલ વોલ્યુમ કોને કહેવાય? આપણે એક શ્વાસમાં
વન બ્રેથ જે છે એમાં કેટલી હવા અંદર બહાર કરી શકીએ? તો એ જે છે એ છે 500 ml, એને ટાઇડલ વોલ્યુમ કહેવાય. એક શ્વાસમાં કેટલી હવા આપણે લઈ શકીએ અને કેટલી હવા બહાર કાઢી શકીએ. શ્વાસ ઉચ્છ્વાસ, એક શ્વાસો શ્વાસમાં કેટલી હવા અંદર બહાર થઈ શકે? વાતાવરણમાંથી ફેફસામાં, ફેફસામાંથી વાતાવરણમાં 500 ml છે. આજા હવે રેસ્પાઇરેટરી રેટ કેટલો, શ્વસનનો દર કેટલો છે આપણો? રેસ્પાઇરેટરી રેટ જે છે એ એક મિનિટ માટે આપણે યાદ રાખીએ છીએ, ફોર વન મિનિટ 12 બ્રેથ્સ પર મિનિટ. એટલે આપણે એક મિનિટમાં 12 વખત શ્વાસોચ્છ્વાસ કરી શકીએ. એટલે એક શ્વાસોચ્છ્વાસમાં આટલી હવા 500 ml, તો એક મિનિટમાં કેટલા છે? 12 બ્રેથ છે. એટલે 12 × 500 કરીએ એટલે શું થાય? જવાબ શું આવે? 6000 ml પર મિનિટ. તો આ 6000 ml પર મિનિટ છે એ શું છે? એને કહેવાય મિનિટ વેન્ટિલેશન. અને આનો અર્થ શું કરવાનો? આ 6000 ml પર મિનિટ જે છે એનો અર્થ શું કરવાનો? કે એક મિનિટની અંદર આપણા જે ફેફસા અને વાતાવરણ વચ્ચે આટલી જે હવા છે 6000 ml પર મિનિટ, પ્રતિ મિનિટ 6000 ml જેટલી હવા જે છે એ અંદર બહાર થઈ શકે, ઇનહલેશન એક્ઝલેશન થઈ શકે 6000 ml હવાનું એક મિનિટમાં. આવો આનો અર્થ આપણે કાઢી શકીએ, બરાબર કે નહીં? અને જો આનું મૂલ્ય કોઈ વ્યક્તિમાં આનું મૂલ્ય 6000 કરતાં ઓછું આવતું હોય તો એનો અર્થ શું થાય? સાઇન ઓફ પલ્મોનરી માલફંક્શન. એટલે આનો અર્થ આપણે એવો કાઢી શકીએ કે વ્યક્તિ જે છે એના ફેફસા જે છે એ બરાબર રીતે કામ કરતા નથી. આવો આનો અર્થ નીકળે, બરાબર? એટલે અહીંયા આપણે 6 નંબરના મુદ્દામાં જે મિનિટ વેન્ટિલેશન છે એના વિશે આપણે વાત કરી અને એનું મૂલ્ય આપણને 6000 ml પર મિનિટ મળતું હોય છે. જો અહીંયા તમે જોશો તો લખેલું છે, પણ અહીંયા mv જે છે ખાલી મિનિટ વેન્ટિલેશન, એના માટે આ બદલે હવે આપણે આ સિમ્બોલ યુઝ કરીએ છીએ મિનિટ વેન્ટિલેશન માટે. અને જુઓ તો અહીંયા રેસ્પાઇરેટરી રેટ કેટલો છે? રેસ્પાઇરેટરી રેટ તો 12 બ્રેથ્સ પર મિનિટ ગુણ્યા શું કરવાનું? 500 ml પર બ્રેથ, ટાઇડલ વોલ્યુમ થયું. એટલે જવાબ શું આવશે? 6 લિટર પર મિનિટ, 6000 ml પર મિનિટ. હે ને, આ મિનિટ વેન્ટિલેશન થાય. આગળ વધીએ છીએ હવે 7 નંબરમાં. 7 નંબરનો જે મુદ્દો છે એમાં આપણે વાત કરીએ છીએ. 7 નંબરના મુદ્દામાં આપણે અલ્વ્યુલર વેન્ટિલેશન વિશે વાત કરીએ છીએ. અને અલ્વ્યુલર વેન્ટિલેશન જે છે એને આપણે VA અને આ રીતે આના સિમ્બોલથી આને બતાવવાનું. અલ્વ્યુલર વેન્ટિલેશન જે છે એને આ રીતે સંકેતથી બતાવવાનું છે. હવે અલ્વ્યુલર વેન્ટિલેશન છે શું આને આપણે સમજીએ. જો આપણે જે આપણું એક શ્વાસ છે, વન બ્રેથ એટલે શ્વાસોશ્વાસ, વન બ્રેથ એક શ્વાસોશ્વાસમાં આટલી જે હવા જે છે એને આપણે અંદર લઈએ છીએ અથવા બહાર કાઢીએ છીએ વન બ્રેથમાં, આને આપણે ટાઇડલ વોલ્યુમ કહીએ છીએ. એટલે આપણે એક શ્વાસમાં જેટલી હવા લઈએ છીએ એવું તો છે નહીં કે બધી હવા જે છે ફેફસાના અલ્વ્યુલાઈ સુધી પહોંચી જવાની છે. હવે આપણે પાછળનો જે લેક્ચર લીધો લંગ વોલ્યુમમાં, એમાં આપણે જાણ્યું કે આ જે 500 ml જે છે એમાંથી જે 150 ml જેટલી જે હવા છે, એટલે કે આપણે જે શ્વાસમાં એક શ્વાસમાં જે હવા લીધી એના 30% 30% જે હવા છે 150 ml જેટલી હવા એ તો ક્યાં રહેતી હોય? એનાટોમિક ડેડ સ્પેસમાં અથવા તો રેસ્પાઇરેટરી ડેડ સ્પેસમાં આટલી હવા રહેતી હોય 150 ml જેટલી. હવે એનાટોમિક ડેડ સ્પેસ કયો? તો એનાટોમિક ડેડ સ્પેસ જે છે એમાં કયા અંગો સમાવેશ છે? તો એમાં નોઝ એટલે આપણું નાક, કંઠનળી, પછી લેરિંગ્સ, ટાકિયા, બ્રોન્કાઈ, બ્રોન્ક્યુઅલ અને ટર્મિનલ
બ્રોન્ક્યોલ. એટલે આપણે 500 ml જે હવા લીધી એમાંથી 150 ml જે હવા છે એ તો આ અંગોની અંદર જ રહે છે. એટલે શું કહેવાય કે બાકીની જે 350 ml જે હવા છે એ જે આપણું રેસ્પિરેટરી ઝોન છે, શ્વસન વિસ્તાર જે, ત્યાં સુધી પહોંચે છે, શ્વસન સપાટી સુધી પહોંચે છે. તો શ્વસન વિસ્તાર કયો? એટલે શ્વસન વિસ્તાર એટલે અલ્વિયોલાઈ. તો અલ્વિયોલાઈ સુધી તો શું છે, એક શ્વાસની 350 ml જેટલી હવા જ પહોંચી, બરાબર કે નહીં? અચ્છા, અને એક મિનિટમાં આપણે કેટલા બ્રેથ કરી શકીએ? એક મિનિટમાં આપણે 12 શ્વાસોશ્વાસ કરી શકીએ. એટલે 12 બ્રેથ પર મિનિટ ગુણ્યા શું કરવાનું, 350 ml. એટલે જવાબ કેટલો મળે, 4200 ml પર મિનિટ, બરાબર કે નહીં? એટલે હકીકતમાં તો શું છે, હકીકતમાં તો શું છે કે જે અલ્વિયોલાઈ જે છે અને જે કેપિલરી જે છે એની વચ્ચે જે O2 CO2 જે છે, બરાબર, એની જે અદલા બદલી થાય છે, તો અલ્વિયોલાઈ જે છે એની અંદર એક મિનિટમાં કેટલી હવા હોય? આટલી જ હવા હોય, 4200 ml પર મિનિટ જેટલી. ખ્યાલ આવે? એટલે આ જે જવાબ છે 4200 ml પર મિનિટ, એ શું થયું? અલ્વિયોલર વેન્ટિલેશન અને કહેવાય. આટલી જે હવા છે અલ્વિયોલાઈમાં રહેલી એક મિનિટની અંદર, આટલી હવા જ O2 CO2 જે છે એના એક્સચેન્જમાં, એની અદલા બદલીમાં, એના વિનિમયમાં ઉપયોગમાં આવી શકે અથવા એને આપણે વાપરી શકીએ. બાકીની જે છે હે ને, 150 જે ml છે એ તો કોઈ કામમાં આવતી નથી, એ તો ક્યાં રહે છે? એનાટોમિક જે ડેડ સ્પેસ છે એની અંદર જ રહેતી હોય છે, બરાબર. હવે જે આકૃતિ જે છે એ હું આપણે બતાવી દઉં છું. આગળ જે બતાવ્યું હતું આપણે, એક આ જ આકૃતિ છે, એક આ આકૃતિ તમારે તૈયાર કરવાની, જેમાં ડાબી તરફ જોશો તો લંગ વોલ્યુમ્સ આપેલું છે, જમણી તરફ લંગ કેપેસિટીઝ આપેલી છે, અને આ જ છે, બરાબર. આમાં આ જે ટેબલ છે, રેસ્પિરેટરી વોલ્યુમ્સ એન્ડ કેપેસિટીઝ, એમાં રેસ્પિરેટરી વોલ્યુમ અને નીચે રેસ્પિરેટરી કેપેસિટીઝ. તો નીચેવાળું જે ટેબલ છે એ એનાથી તમે રેસ્પિરેટરી કેપેસિટીઝ, લંગ કેપેસિટીઝ તમે તૈયાર કરી શકો, બરાબર. બધા જે સૂત્ર છે, બધા ફોર્મ્યુલા અહીંયા આપેલા છે. તો આ સાથે આ જે પ્રેઝન્ટેશન લેક્ચર છે લંગ કેપેસિટીઝ અથવા તો રેસ્પાયરેટરી કેપેસિટીઝ અંગેનું એ હવે અહીં પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આ જે પ્રેઝન્ટેશન લેક્ચર છે એનાથી આપની જે પરીક્ષાની તૈયારી છે અને આપનો જે અભ્યાસ છે સારી રીતે કરી શકશો. મારું નામ મનીષ કોષ્ટી સર છે, હું અમદાવાદથી છું. બાય બાય, નમસ્તે.